નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4 ધોરણ 10 બોર્ડનું વર્ષ છે અને એમાંય આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ જેની અંદર યુનિટ નંબર 6 નામ છે આઈ લવ યુ ટીચર જે યુનિટમાં આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ કરવાના છીએ

જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તમારા તમારા ભાનાના ભાઈ બેન જે છે એના વિડિયોસ નથી જોતા તો એના માટે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોસ જે છે ઉપયોગી છે તો એને પણ વિદ્યાર્થી મિત્રો એ વિડિયો શેર કરો પ્લે લિસ્ટ ની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો હવે શરૂ કરીએ સેક્શન ડી ને સેક્શન ડી નો પહેલો પ્રશ્ન છે ઇનડાયરેક્ટ સ્પીચ ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે નીચેની વાતચીતને જે છે ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવવાની છે વાતચીત છે ધૈય અને તીર્થ વચ્ચે કે ધ્યેય કહે છે હાઉ શુડ યુ આઈ ડુ વોકેબલરી તીર્થ કહે છે યુ શુડ આસ્ક ટુ યોર ટીચર અને જય કહે છે થેન્ક યુ તો આખી ઇનડાયરેક્ટ સ્પીચ કે જય આસ્કડ તીર્થ હાઉ હી શુડ ડુ વોકેબલરી અને તીર્થ એનો જવાબ આપે છે તીર્થ રિપ્લાયડ ધેટ હી શુડ આસ્ક હિઝ ટીચર અને પછી જય એનો આભાર વ્યક્ત કરે છે જય થેન્કડ Him આગળ બીજો આપણે ડાયલોગ આપ્યો છે રાજેશ અને અશોક વચ્ચેનો રાજેશ કહે છે વુડ યુ લાઈક ટુ જોઈન અ ટુર કે શું તું પ્રવાસમાં આવીશ અશોક હા પાડે છે અને રાજેશ કહે છે ઇટ વુડ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ આ બહુ જ આપણ માટે યાદગાર અનુભવ હશે તો આખી સ્પીચ છે કે રાજેશ આસ્કડ અશોક ઇફ હી વુડ લાઈક ટુ જોઈન અ ટુ અને અશોક જવાબ આપે છે અશોક રિપ્લાઈડ પોઝિટિવલી અને પછી રાજેશ ટોલ્ડ ધેટ ઇટ વુડ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખી સ્પીચ તૈયાર છે આગળ છે

મેહુલ ઇઝ ધ સ્માર્ટ કે મેહુલ બહુ જ હોશિયાર છે ઈ હેઝ નોટ બીન સિલેક્ટેડ ઇન ધ ઇન્ટરવ્યૂ એને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ ન કર્યો લે મોહન હોશિયાર છે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ ન કર્યો વિરોધી ઘટના છે તો વિરોધી ઘટના માટે કયો શબ્દ તો કે ઓલ ધ અને ઓલ ધ ક્યાં આવે બે વાક્યની આગળ આવે ઓલ ધ મેહુલ ઇઝ અ સ્માર્ટ બે વાક્ય વચ્ચે આવે અલ્પવિરામ વિરામ હી હેઝ નોટ બીન સિલેક્ટેડ ઇન ધ ઇન્ટરવ્યૂ કે મેહુલ હોશિયાર હોવા છતાં એને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરવામાં આવેલો નથી પછી છે શી વિલ ગો ફોર સિનેમા શી વિલ ગો ફોર શોપિંગ બે માંથી એક જ કામ થઈ શકે આઈધર ઓર તો વાક્ય આવશે શી વિલ ગો આઈધર ફોર સિનેમા ઓર ફોર શોપિંગ આગળ કહે છે રામુ ફેલ્ડ ઇન ધ એક્ઝામ હી લેફ્ટ ધ સ્ટડી રામુ એ જે છે એક્ઝામમાં ફેલ થયો રામુ એક્ઝામમાં ફેલ થયો હી લેફ્ટ ધ સ્ટડી અને ભણવાનું મૂકી દીધું તો રામુ ફેલ્ડ ઇન એક્ઝામ બીકોઝ હી લેફ્ટ સ્ટડી બરોબર આયા બીકોઝ ની જગ્યાએ આવશે સો કે રામુ ફેલ્ડ ઇન એક્ઝામ સો હી લેફ્ટ સ્ટડી કે રામુ જે છે પરીક્ષામાં ફેલ થયો તેથી એણે ભણવાનું શું કર્યું મૂકી દીધું પ્લાન્ટ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવો સેવ ધ એનવાયરમેન્ટ પર્યાવરણ બચાવો જવાબ આવશે એન્ડ પ્લાન્ટ ધ ટ્રીઝ એન્ડ સેવ ધ એનવાયરમેન્ટ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો આગળ કહે છે રીરાઈટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અન્ડરલાઈન વર્ડ્સ અન્ડરલાઇન કરેલા શબ્દોને સુધારીને ફરીવાર જે છે આપણે પેરેગ્રાફ લખવાનો છે તો રાજા દશરથ વોઝ ધ કિંગ ઇન અયોધ્યા ઇન ની જગ્યાએ આવશે ઓફ અયોધ્યા અન્ડરલાઈન છે ઇન માં ઇન નું થઈ જશે ઓફ હી હેડ 3 વાઇફ્સ છે તો વાઇફ્સ શું થઈ જશે વાઇવ્સ બરોબર બહુવચનમાં શબ્દો જે છે યોગ્ય મૂકવો પડે એન્ડ ફોર સન્સ રામ વોઝ ધ એલ્ડર સન ત્યાં એલ્ડર શબ્દ છે ને ત્યાં અન્ડરલાઈન છે તો એલ્ડર નું થઈ જશે ધ એલ્ડેસ્ટ શું થઈ જશે ધ એલ્ડેસ્ટ કેમ ભાઈ ધ એલ્ડેસ્ટ તો ભાઈ ધ એલ્ડેસ્ટ નું કારણ શું તો કે ધ એલ્ડર ઈયર કમ્પેરેટિવ ડિગ્રી સૌથી મોટો દીકરો હતો ને સૌથી મોટો સુપરલેટિવ ડિગ્રી આવે એટલે ઈયર ની જગ્યા આવશે ઈએસટી એટલે આવશે ત્યાં એલ્ડેસ્ટ રેડી આ ત્રણ ભૂલ ઈન ની જગ્યાએ આવે ઓફ વાઇફ નું થઈ જાય વાઇફ અને ધ એલ્ડર ને થઈ જાય ધ એલ્ડેસ્ટ ત્યારબાદ ટુમોરો તો ટુમોરો ની જગ્યાએ આવશે સૌથી પહેલા તો યસ્ટરડે માય ફ્રેન્ડ વિલ વિઝિટ તો જે વિલ વિઝિટ આપ્યું છે આપણે એની જગ્યા થઈ જશે વિઝિટેડ માય પ્લેસ હી વિલ કમ વિલ કમ નું થઈ જશે કેમ વિથ હિઝ બ્રધર પછી માય બ્રધર લવ્સ ટુ પ્લે વિથ હિમ લવ્સ નું થઈ જશે લવ્ડ ટુ પ્લે વિથ આ શું છે આ છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે થાય કીધું એટલું કરો કે આપણે જે પ્રમાણે ફેરફાર કરવાનો કીધો છે એ પ્રમાણે ફેરફાર કરવાનો છે ટુમોરો નું થઈ ગયું છે યસ્ટરડે માય ફ્રેન્ડ એમ નમદ રહ્યું છે તો આ શું છે ખબર છે ભવિષ્ય કાળનું ભૂતકાળ તો જેટલી જગ્યાએ આપણે ફેરફાર આવતો તો એ બધી જગ્યાએ આપણે ફેરફાર કરી નાખ્યો અને આખો પેરેગ્રાફ ફરીથી લખી નાખ્યો રેડી છે ચાલો આગળ વધીએ આગળ કહે છે 51 નું કૃષ્ણ ડિફીટ્સ કંસ જેનું થઈ ગયું છે કંસ વોઝ ડિફીટેડ ડોટ 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 આ છે એક્ટિવ પેસિવ વોઇસ તો વાક્ય આપ્યું છે કૃષ્ણ ડિફીટેડ કંસ જેનું થઈ જશે કંસ વોઝ ડિફીટેડ બાય કૃષ્ણ ત્યાર બાદ ધ પીપલ એડમાયર હિમ અ લોટ કર્તા ક્રિયાપદ અને કર્મ જવાબ આવશે હી વોઝ એડમાયર્ડ અ લોટ બાય પીપલ પછી ધ કોંગ્રેચ્યુલેટેડ હિમ ઓલસો કર્તા ક્રિયાપદ અને કર્મ જવાબ આવશે હી વોઝ એન્ડ કોંગ્રેચ્યુલેટેડ બાય ધેમ ઓલ્સો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેસિવ વોઇસ નું પણ સોલ્યુશન કરી નાખ્યું આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની તમામ સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે તમામ તમામ એક એક અને ધોરણ 3 થી 8 ની બધી જ નવી સ્વ અધ્યયન પોથી જે છે એના બધા જ ભાગ બધા વિષય

તો પણ ચિંતા કરવાની જરૂર નથી એ પણ જે છે તમે અમારી પાસેથી મંગાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો ઝડપથી લાભ લ્યો આખી સ્વ અધ્યયન પોતે સોલ્યુશન સાથે સવાલ જવાબ બધી વસ્તુ જે છે એક જ ફોર્મેટમાં તમારા માટે અવેલેબલ કરેલી છે આગળ વધીએ આગળ કહે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઈન વર્ડ એઝ ધેર આન્સર્સ ડબલ્યુએચ ક્વેશ્ચન અત્યાર સુધી આપણે સવાલનો જવાબ આપ્યા ને હવે જવાબમાંથી સવાલની વારી છે પેલું છે બાવન મુ કે ધરમ વોઝ ઓવર બીકોઝ ઓફ હિઝ સક્સેસ બીકોઝ વાળું વાક્ય આવે જ્યારે પણ બીકોઝ વાળું વાક્ય હોય ને અંડરલાઈન હોય એટલે ફરજિયાત વાય વાળો જવાબ હોય ક્યાં છે અહીંયા રહ્યો વાય વોઝ ધરમ ઓવર ત્યારબાદ રાકેશ લુક્સ આફ્ટર હિઝ કોમ્પ્યુટર રાકેશ એના કોમ્પ્યુટર ધ્યાન રાખે છે કોમ્પ્યુટર એટલે એક વસ્તુ વસ્તુ એટલે હવે વોટ તો વોટ વાળા બે છે જો વોટ વોટ તો અહીંયા વોટ ડઝ છે ને અહીંયા વોટ ડઝ છે ચાલો એ પણ સાચું

સેક્શન ડી જેમ આપણે યુનિટ નંબર છ સ્વજય પોલ્યુશન જેમાં સેક્શન ઈ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો